Hello everyone. Today our subject is Manufacturing Engineering 3, Unit 2, Grinding and Super Finishing Processes. The name of topic is Grinding Wheel. Objective of this topic: cutting action of grinding wheel. Terms associated with grinding wheel operations: loading, placing, pressing, and crewing. Grinding wheel nomenclature, types and shapes, designation system, and its interpretation, selection criteria and application, balancing of grinding wheel. Hello everyone. Today we will learn about subject Manufacturing Engineering 3, Unit 2, Grinding and Super Finishing Processes. Topic name is Grinding Wheel. First we will learn cutting action of grinding wheel. In this figure we can see grinding wheel and working. This is grinding wheel and this is our workpiece. When grinding wheel rotates in any of direction, whether it is anti-clockwise or it is clockwise, it comes in contact with workpiece. Jare grinding wheel clockwise direction ma fare chhe, anti-clockwise direction ma ke वर्कपीस ना कॉन्टेक्ट में आवे छे ग्राइंडिंग व्हील अने ग्राइंडिंग व्हील पेरिफेरी जे छे ए पेरिफेरी ऊपर आ रीते एक्सपोज थयेला एब्रेसिव पार्टिकल्स होय छे जे अहींया बतावेलू छे एंग्लाज व्यू में आ बधा जे छे ए एब्रेसिव पार्टिकल्स एब्रेसिव पार्टिकल्स आ वर्कपीस छे दिस इज वर्कपीस तो ए वर्कपीस ना कॉन्टेक्ट मा आवे छे अने ए वर्कपीस ऊपर थी मेटल रिमूव करे छे एब्रेसिव पार्टिकल्स जे बार वर्कपीस समय एक्सपोज थाय छे ए एब्रेसिव पार्टिकल्स एनी शार्पनेस थी वर्कपीस ऊपर नु मेटल रिमूव करे छे એટલે એવું કહી શકાય કે ગ્રાઇન્ડિંગ વ્હીલ રોટેટ થાય ત્યારે એબ્રેસિવ પાર્ટિકલ ઉપર જે ફોર્સ લાગે છે રોટેટિંગ ફોર્સ ના કારણે અને આ વર્કપીસ નો એની ઓપોઝિટ ડિરેક્શન માં કે સિમિલર ડિરેક્શન માં ફીડ આપવાના કારણે અને આ બે એબ્રેસિવ પાર્ટિકલ્સ અને વર્કપીસ વચ્ચે ફ્રિક્શન જનરેટ થવાના કારણે વર્કપીસ ઉપરના જે મેટલ પાર્ટિકલ્સ રિમૂવ થાય છે એને કટિંગ એક્શન કહી શકાય કટિંગ એક્શન ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ કહી શકાય નાવ ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ અહીં
ઘણા બધી ટાઈપના ગ્રાઇન્ડિંગ વ્હીલ બતાવેલા છે, ટ્રે ટાઈપ, સિલિન્ડર ટાઈપ, સ્ટેપર ટાઈપ, રિસેસ વન ટાઈપ, રિસેસ ટુ ટાઈપ, સ્ટ્રેટ કપ, સ્લાઇડિંગ કપ, ડીશ ટાઈપ, સોસર ટાઈપ. ડિફરન્ટ ટાઈપ્સના ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓપરેશન્સ માટે યુઝ કરવામાં આવે છે. એ કઈ જગ્યાએ અને ક્યાં યુઝ થાય છે તે જોઈએ. ધેર આર ડિફરન્ટ શેપ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ વિચ મેન્શન વ્હીલ સ્ટ્રેટ વ્હીલ. આપણે જોયું આગળ ફિગરમાં સ્ટ્રેટ વ્હીલ. These are generally used for cylindrical, internal, centerless, and surface grinding operations. These wheels vary in size, diameter, and width of space. Straight wheel, આપણે આગળ ની ફિગર માં જોયું એ પ્રમાણે straight wheel ક્યાં યુઝ થાય છે? Cylindrical, internal, centerless, surface grinding જેવા ઓપરેશન માટે straight wheel નો યુઝ કરી શકાય. અને એ straight wheel સાઇઝમાં, ડાયમીટરમાં અને એની વિડ્થ ઓફ સ્પેસમાં વેરી થઈ શકે. લાઈક સી સ્ટ્રેટ વ્હીલ, આ સ્ટ્રેટ વ્હીલ છે. આ જે સ્ટ્રેટ વ્હીલ છે એ સ્ટ્રેટ વ્હીલની આ ડાયમીટર છે એ ચેન્જ થઈ શકે, આ વિડ્થ છે એ ચેન્જ થઈ શકે, આ ફેસ સાઇઝ છે એ પણ ચેન્જ થઈ શકે, આ ફેસ સાઇઝ પણ ચેન્જ થઈ શકે. ઓકે, ધેન આફ્ટર ટેપર્ડ ફેસ સ્ટ્રેટ વ્હીલ ઓલમોસ્ટ સિમિલર ટુ સ્ટ્રેટ વ્હીલ, બટ ધ ડિફરન્સ ઇઝ કે એમાં જે આ સ્ટ્રેટ હતી સાઇડ કે ફેસ, એની જગ્યાએ આવી ટેપર ફેસ હોય વ્હીલમાં, તો એને ટેપર ફેસ સ્ટ્રેટ વ્હીલ કહી શકાય. બરાબર, ઇટ ઇઝ ઓલ્સો એ સ્ટ્રેટ વ્હીલ, બટ ઇટ ફ્રી ઇઝ સ્લાઇટલી ટેપર ટુ ફેસિલિટેટ ધ ગ્રાઇન્ડિંગ ઓફ થ્રેડ એન્ડ ગિયર ટીથ. ગિયર ટીથ અને થ્રેડ બનાવવા માટે એનો યુઝ કરવામાં આવે છે, એટલા માટે એની ફેસ જે છે એ ટેપર રાખવામાં આવે છે. સિલિન્ડ્રિકલ વ્હીલ રિંગ, રિંગ જેવું દેખાય તો એને સિલિન્ડ્રિકલ વ્હીલ રિંગ કહેવામાં આવે છે. સિલિન્ડર શેપ હોય છે એટલા માટે સિલિન્ડ્રિકલ વ્હીલ રિંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ફોર સરફેસ ગ્રાઇન્ડિંગ, સરફેસ ગ્રાઇન્ડિંગ માટે એનો યુઝ કરવામાં આવે છે. તેથી પ્રોડક્શન ઓફ ફ્લેટ સરફેસીસ, ફ્લેટ સરફેસના પ્રોડક્શન માટે યુઝ કરવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ ટેક્સ પ્લેસ વિથ ધ હેલ્પ ઓફ ફેસ ઓફ ધ વ્હીલ. વ્હીલની ફેસથી ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે, અને પેરિફરીથી નથી કરવામાં આવતું, એની ફેસથી ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. સિલિન્ડ્રિકલ વ્હીલ રિંગ યુઝ કરવામાં આવે છે. કપ વ્હીલ છે, કપ જેવો શેપ હતો જે ગ્રાઇન્ડિંગ વ્હીલનો, તો એને કપ વ્હીલ કહી શકાય. લાઈક ધીસ, બરાબર. તો આ કપ વ્હીલ કહી શકાય, કપ જેવો શેપ છે એટલા માટે એને કપ વ્હીલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ફોર ગ્રાઇન્ડિંગ ફ્લેટ સરફેસીસ વિથ ધ હેલ્પ ઓફ ફેસ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. ફ્લેટ સરફેસીસ માટે યુઝ કરવામાં આવે છે, અને એની ફેસથી યુઝ કરવામાં આવે છે. સ્લાઇડિંગ કપ જે છે, સ્લાઇડિંગ કપમાં સ્લાઇડ ટેપર્ડ બતાવવામાં આવે છે એની સાઇડ, એની ફેસ. ઇટ ઇઝ યુઝ ઇન ગ્રાઇન્ડિંગ ઓફ ટૂલ્સ ઇન ટૂલ રૂમ. ટૂલ રૂમમાં જ્યારે ગ્રાઇન્ડિંગ કરવાનું હોય ત્યારે ફ્લેરિંગ કપ વ્હીલનો યુઝ કરવામાં આવે છે. દેન આફ્ટર સોસર, સોસર જેવો જે શેપ હોય એ શેપવાળા વ્હીલને સોસર વ્હીલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ફોર શાર્પનિંગ ઓફ સર્ક્યુલર, ઇટ ઇઝ યુઝ ફોર શાર્પનિંગ ઓફ સર્ક્યુલર પાર્ટ. સેગમેન્ટેડ વ્હીલ, ડિફરન્ટ સેગમેન્ટ હોય વ્હીલમાં તો એને સેગમેન્ટેડ વ્હીલ કહેવામાં આવે છે. દીઝ આર નોર્મલી ઓન વર્ટિકલ સ્પિન્ડલ, રોટરી ટાઈપ એન્ડ રેસિપ્રોકેટિંગ ટાઈપ સરફેસ ગ્રાઇન્ડર.
કયા ગ્રાઇન્ડર ઉપર આનો યુઝ કરવામાં આવે છે? વર્ટિકલ સ્પિન્ડલ ટાઈપ ગ્રાઇન્ડર પર, રોટરી ટાઈપ અને રેસિપ્રોકેટિંગ ટાઈપ સરફેસ ગ્રાઇન્ડર ઉપર એનો યુઝ કરવામાં આવે છે. ડીશ વ્હીલ, જે ગ્રાઇન્ડિંગ વ્હીલનો શેપ ડીશ જેવો હોય એને ડીશ વ્હીલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ફોર ગ્રાઇન્ડિંગ ઓફ ટૂલ્સ ઇન ટૂલ રૂમ. ટૂલ રૂમમાં પર્ટિક્યુલર ટાઈપના ટૂલ્સને ગ્રાઇન્ડિંગ કરવા માટે જ ડીશ વ્હીલનો યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ કેપેબલ ટુ ગ્રાઇન્ડ વેરી નેરો પ્લેસીસ ડ્યુ ટુ ઇટ થિનર. એ બહુ જ થીન હોય છે, ઘણા પાતળા હોય છે અને એ પોતે પાતળા હોય છે એના કારણે બહુ જ નેરો પ્લેસીસ હોય તો એને પણ ગ્રાઇન્ડ કરી શકાય છે. થેન્ક યુ. ફર્ધર ટોપિક ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ વિલ કવર ઇન નેક્સ્ટ.